મિત્રો, કોરોનાના કારણે આખું વર્ષ કામ થઈ શક્યું નહોતું સંઘથી, એટલે ખોલવડ મુકામે આપણી કારોબારીએ એવો નિર્ણય કર્યો કે મને પ્રમુખ તરીકે બીજું વર્ષ આપવું, અને એના કારણે મારે બીજું પ્રમુખીય વ્યાખ્યાન પણ આપવાનું થયું. લોકનિકેતન રતનપુર ખાતે યોજાયેલ આ સંઘના સંમેલન વખતે આખા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા અથવા એમની સૂચનાના કારણે, એમની આદેશથી એક આખા દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો, અને પરિણામે સંઘે પણ નક્કી કર્યું કે આપણે એમાં જોડાવું જોઈએ. એટલે એક બેઠક આપણે એવી આખી ફાળવી હતી કે સાહિત્ય અને આઝાદીનું આંદોલન. પરિણામે પ્રમુખ તરીકે મેં પણ એવો વિષય રાખ્યો. મારો, આપ સૌ જાણો છો કે મારું કામ વિશેષપણે નવલકથામાં કરતો હોઉં છું, એટલે મેં ભારતીય નવલકથામાં રાષ્ટ્રીય ચેતના, ભ્રામક અને વાસ્તવિક. સાહિત્ય એ કોઈ અખબાર છે નહીં, એટલે સાહિત્યની જે સંકુલતાઓ છે એની સાથે કોઈ આંદોલન કઈ રીતે તાલ મિલાવે છે, અથવા સર્જક અને આંદોલન કઈ રીતે તાલ મિલાવે છે, આવી એક તપાસ મારા મનમાં ઉગી, અને એમાંથી કયા પરિણામો આવ્યા એ ભારતીય કૃતિઓમાંથી પસાર થતા એ મારા વ્યાખ્યાનનો વિષય હતો. અને જ્યારે કોઈ આંદોલન થાય છે ત્યારે એમાં રાતોરાત ઉગી નીકળતા માણસોની જેમ જ કૃતિઓ પણ હોઈ શકે છે, કોઈ પણ આધુનિકતાનું હોય કે ગાંધીયુગનું હોય, એમાં પણ હતું. પરિણામે મેં લખ્યું છે કે ભ્રામક અને વાસ્તવિક. ભ્રામક રાષ્ટ્રીય ચેતના કયા પ્રકારની હોઈ શકે અને વાસ્તવિક રાષ્ટ્રીય ચેતના. તો પહેલો જે મેં વ્યાખ્યાનનો પ્રારંભ એ કરેલો મેં, રાષ્ટ્રીય ચેતના એટલે શું? તો રાષ્ટ્રીય ચેતના છે રાષ્ટ્રવાદની નીપજ છે, અને ભારતીય રાષ્ટ્રવાદ એ એક વિશિષ્ટ છે. સૌથી પહેલી વાત તો એ કોઈની નકલ નહોતી, ભલે બ્રિટિશ પાસેથી આપણે આત્મકથા નવલકથા બધું શીખ્યા હોઈએ, તો પણ ગોરા એ એમને આપતો જવાબ છે. તો એ રીતે રાષ્ટ્રવાદમાં પણ આપણે નકલ નથી કરી. યુરોપનો રાષ્ટ્રવાદ કોઈને દુશ્મન ગણીને હતો, ધ અધર. આ વિવેચનમાં બહુ મોટી સંજ્ઞા છે, ધ અધર. એક તમે દુશ્મન બનાવી દો એટલે રાષ્ટ્રવાદ ખીલે. પણ આપણો રાષ્ટ્રવાદ સર્વસમાવેશી હતો. આશ્ચર્ય થાય આપણને કે આપણા માટે અંગ્રેજ સુદ્ધા દુશ્મન નહોતો. એટલે જેને રસ હોય એને હું કહું, લગાન પિક્ચરમાં જેમ છે ને ઇન્ક્લુઝિવ નેશનાલિઝમ, રમત રમતમાં એને આપણને દેખાડી દીધું ગાંધીજીને એના હીરો રૂપે. હિંસામાં નથી રસ, બધાને એક કરવાના છે, એમાં કચરોય જોશે વિકેટ લેવા માટે. તો તમે જુઓ કે જસ્ટ આ તો એક જાડું ઉદાહરણ છે, પણ મને અત્યારે સૂજે છે એટલે હું આપવા માંગુ છું. ઇન્ક્લુઝિવ અહીંયા રાષ્ટ્રવાદમાં કોણ નથી? અભણ છે, ભણેલા છે, સ્ત્રી છે, પુરુષ છે, સવર્ણ છે, પછાત છે, હિન્દુ છે, મુસ્લિમ છે, પારસી છે, ઈસાઈ છે, બધા છે, ઇવન અંગ્રેજો છે. આપણને આશ્ચર્ય થાય કે જે આઝાદીની વિધિવત સંસ્થા 1857 પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બની, એની સ્થાપના જ હ્યુમે કરી. એટલે એક સર્વ એની બેસન્ટ કોણ હતા? ભગિની નિવેદિતા કોણ હતા? મેડલિન સ્લેડ, જેમના ફાધર અહીંયા સેનાપતિ હતા ભારતના આંદોલનને દબાવવાળા, અને દીકરી ગાંધીજીની સાથે હતી. તો આ જે ઇન્ક્લુઝિવનેસ છે એ રાષ્ટ્રવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ હતું, અને એટલા માટે આપણી રાષ્ટ્રીય ચેતના વિશેષ. જ્યારે જ્યારે આંદોલન થાય ત્યારે ત્યારે સાહિત્ય એની સાથે તાલ મિલાવ્યો છે, પોતાના પ્રશ્નો કરીને. એવું નથી કે એને અનુસર્યું જ છે, કારણ કે એ કંઈક માત્ર પ્રતિબિંબ નથી. આપણને નાનપણથી એક વ્યાખ્યા શીખવવામાં આવી છે કે સાહિત્ય એટલે સમાજની આરસી, મિરર ઓફ ધ સોસાયટી. પણ બ્રેક એવું કહે છે કે મિરર નહીં, એ કુહાડી છે, વાસ્તવિકતાને નવો ઘાટ આપે છે. વાસ્તવિકતાઓ જે સમાજમાં છે લઈ અને એને એક નવો ઘાટ આપે, માત્ર પ્રતિબિંબ નથી પાડતું.
અને આ વાત બહુ જ મહત્વની છે. એટલે તમે જુઓ કે આપણને એમ કહેવામાં આવ્યું કે 1857 થી 1946 નવ સૈન્ય વિદ્રોહ સુધીની આપણી લડત, ના એનાથી આગળ પણ છે. સંન્યાસી ફકીર વિદ્રોહ જેને કહેવામાં આવે છે, 1770 થી 75 પાંચ વર્ષ ચાલેલો. અને એ વખતે સંન્યાસીઓ અને ફકીરો મળી નવાબ અને અંગ્રેજો સાથે લડેલા. અને એ પછી જ પેલો 56 દુકાળ થયો 1800 સાલમાં, સંવંત 1856 એટલે ઈસવીસન 1800. તો એ પૂર્વે એટલી હાલત ખરાબ હતી જેના ઉપર પુસ્તકોના પુસ્તકો લખાયા છે. અમર્ત સેનનું કામ જ એ ડ્રોટ ઉપર છે. તો એ વખતે નવાબ ઊંઘી જાય, અંગ્રેજો દ્વિમુખી શાસન પદ્ધતિ કરે, ત્યારે એકદમ સાધુઓ આંદોલન કરે છે. જુઓ તમે, અને એ વખતે મજનુ શાહ જે લીડર હતા એમના માટે 4000 રૂપિયાનું ઈનામ હતું. 4000 રૂપિયા એટલે 1770 4000, તો ગણી લો. તો આ જે સંન્યાસી ફકીર વિદ્રોહ થયો એના ઉપર 1882 બંકિમચંદ્રએ આનંદ મઠ લખી. જો આપણે એને માઇલસ્ટોન ગણીએ તો એક કે ભાઈ રાષ્ટ્રીય ચેતના ક્યાં જીલાઈ, તો જે નવલકથા ડગુમગુ થતી હતી ત્યાં જ આપણને આનંદ મઠ મળી. અને આનંદ મઠ કેવી મળી, કેવી સર્જક ચેતના હશે કે વંદે માતરમ શબ્દો એ લોકો બોલે છે. આ બે શબ્દોએ તો ભારતને ભીંજવી નાખ્યું. આ બે શબ્દો ક્યાંય નહીં, આ નવલકથાથી જ શરૂ થયા. તો એક નવલકથાકાર શું કરી શકે એનું આ સીધું ઉદાહરણ છે કે વંદે માતરમ એ આનંદ મઠમાં મુકાયેલું એક ગીત. એટલે આ પહેલો માઇલસ્ટોન છે જેને રાષ્ટ્રીય ચેતના ભારતીય નવલકથામાં જીલી હોય. અને જો ફરતા 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 આપણે પાછળ આવીશું તો છેક 2017 આવી અને ક્રોસ રોડ વર્ષા અડાણજાએ જે નોવેલ આપી આપણને 1920 આસપાસથી શરૂ થાય, 70 આસપાસ પૂરી થાય, 50 વર્ષની અડધી સદીની વાત. એ ક્રોસ રોડમાં આખું આંદોલન છે. તો હજી કૃતિઓ લખાયા જ કરે છે. 1882 થી 2017 એક બંગાળી એક ગુજરાતી, જસ્ટ મેં ઉદાહરણ આપ્યું છે, પણ એની યાત્રા છે આપણી કે રાષ્ટ્રીય ચેતનાને સર્જકે ઝીલી છે. જેમ આંદોલન ભક્તિ આંદોલન થયું આપણે ત્યાં, તો તમે જુઓ એકબીજાને મળ્યા નથી પણ તાલ મળે છે. નરસિંહ મીરાનો કે કબીરનો કે તુકારામનો કે એકના, તો એ ભક્તિ આંદોલન હતું. એટલે મેં એક શબ્દ વાપર્યો કે ભાઈ ભક્તિની આગળ એક વિશેષણ ઉમેરાયું, દેશભક્તિ. બસ આટલો જ ફરક છે, દેશભક્તિનું આંદોલન, પેલું ભક્તિ આંદોલન. હવે માતા ભારત માતા, માતા ખરી આ સંન્યાસીએ જે આપણને રૂપ આપ્યું આનંદવન, કે ભાઈ હમણાં આપણે હવે બ્રહ્મની વાત છોડો, ભારત માતાની વાત, ભારત માતા. આ ભારત માતાનું જે રૂપક આવ્યું ને એ કેવી રીતે આવ્યું, દેશને એક માતા રૂપે જુઓ તો એ ભક્તિ થઈ ને. તો આમ સર્જક જે આંદોલનો પ્રસરે છે એને કેવી રીતે ઝીલે છે. તો આપણે ત્યાં નવજાગૃતિનું આંદોલન આવ્યું, આપણે ત્યાં ભક્તિ આંદોલન આવ્યું, એમ આપણે ત્યાં સ્વતંત્રતાનું જે આંદોલન થયું એમાં સર્જકોએ પોતાનો ફાળો કવિ રૂપે તો બધા આપ્યું, પણ એક સંકુલ નક્કર જગત જે નવલકથામાં પ્રાપ્ત થાય એની ઝીણવટ ભરી ચિકિત્સા થાય એ કવિતામાં શક્ય નથી. બાકી તો કેટલા બધા કવિઓ સાહેબ લુધિયાનવીથી માંડીને મજાજ કે ઉમાશંકર કે સુંદરમ નિરાલા કોણ નથી, અઢળક આઝાદીની કવિતાઓ છે, પણ એ મારો ઇલાકો નથી. મને તો આ આંદોલનના કયા કયા અને કેવી રીતે પાસાઓ અને કેવી ક્રિટિકલ રીતે પણ જો ઝીલાયા હોય તો કેવા ઝીલાયા છે એમાં રસ. અને મેં જોયું કે તમે જુઓ મર્યાદા અને વિશેષતા પહેલી જ નવલકથાથી મજા પડી મને, કે એટલી બધી દેશદાજ ભરેલી કૃતિ આનંદ મઠ, થ્રિલર સસ્પેન્સના અંશોવાળી શરૂઆતની નવલકથા છે, કલ્યાણી નાયિકા છે, મહેન્દ્ર નાયક છે,
દુષ્કાળના લીધે બહાર આવે છે અને લૂંટાઈ જાય છે, અને પછી એને એમ થાય આવા તો કેટલાય લૂંટાતા હશે, અને એકદમ એને બાવાઓ બચાવે છે. પછી બાવાઓ કહે છે કે ભાઈ શીખવી છે તો અમારી સાથે, નવાબ સામે લડવું છે, અને આમ ક્રાંતિની યાત્રા શરૂ થાય છે. કલ્યાણીને તો ક્યારેય વચ્ચે વચ્ચે મળે છે એક જેવા સરસ્વતી ચંદ્ર જેવું. પછી સરસ્વતી ચંદ્રને તો આવવાની વાર હતી ને, ખબર હતી બંકિમચંદ્રને કે જો આ બેને મેળવી દઈશ તો લોકો વાંચશે ને. તો વચ્ચે વચ્ચે એમણે દેશભક્તિનું આંદોલન અને આનંદ મઠના પણ, અને એમાં ઘણા લોકોએ બે ભાગ પડી ગયા. ઘણા લોકો એને સાંપ્રદાયિક કૃતિ કહે છે, કારણ કે એમાં મુસ્લિમોના ગામ જલાવ્યા છે. ઘણા લોકો એને માત્ર દેશભક્તિની જ નવલકથા કહે છે. નહીં, બંને છે. એમાં એક દેશદાજ છે, અને દેશદાજ એટલી તીવ્ર છે કે આજના કોઈની તાકાત નથી એવી વાત કરવાની. જ્યારે એ બધું પતે છે ત્યારે કે હવે આપણું હિન્દુઓનું રાજ આવશે ને, છેલ્લા ત્રણ પાના વાંચી લીધું, ત્યારે પેલો મુખ્ય ભાવ કહે છે કે ના, તો કે અંગ્રેજો તો ગયા, નવાબો ગયા, તો હવે આપણું રાજ નહીં. તો કે ના, હજી તો આપણે ઘણું શીખવાનું છે, કારણ કે આઝાદી મેળવતા આપણે જે પાપ કર્યા છે એ હજી આપણે શીખવાનું છે, અને એના વગર નહીં ચાલે. એટલે વર્તમાનની વાત કરે છે કે હજી તૈયાર થવાનું છે. મરચા કરતાં મરી સારા ગણીને ચાવું છું એમ મણિરાજ ગોવર્ધન રામનો કહે છે ને, એ રાજકીય ચેતના એ અહીંયા છે. મારો પ્રશ્ન આનંદ મઠ પાસે સવાલ એ હતો કે મજનુ શાહ એવા અનેક ફકીરો, અને જેને ઇતિહાસમાં ફકીર સંન્યાસી વિદ્રોહ કહેવાયો, એમાં એક પણ ફકીર નથી આ નવલકથા. અને એટલા બધા ફકીર, ચિરાગ અલી શાહ દાખલા તરીકે. એટલે એક બાજુ હું આનો ઇતિહાસ વાંચું અને એક બાજુ એનો નવલકથા વાંચું, તો એક પણ મુસ્લિમ કેરેક્ટર ક્રાંતિકારી નથી. જ્યારે હતું એનાથી ઉલટું કે ભવાની પાઠક ને બધા હતા, પણ એ નેતૃત્વમાં મજનુ શાહ હતા, ચિરાગ અલી શાહ હતા, અને એ જે આપણે જેને કહીએ કે ફકીર પરંપરા, જે આપણી સૂફી એ પ્રકારના મુસ્લિમ સંતો હતા, જે નવાબોની સામે પડેલા કે બાદશાહ નકામો થઈ ગયો, પ્રજાનું ધ્યાન નથી રાખતો. તો આ જે થોડું કપાઈ ગયો ભાગ એ મને ગમ્યો નહોતો આનંદ મઠમાં. અને તમે જુઓ, તરત જ આપણને 1907ની આસપાસ તો ગોરા આવે, અને તરત જ ઘરે બાહિરે. આ ઘરે બાહિરેમાં પણ બંગાળીમાં, બંગાળમાંથી ફરતા ફરતા આપણે આવીશું, તરત એક ઘટના બને છે, અને એ છે બંગભંગ. પણ આ સંન્યાસી ફકીર વિદ્રોહ અને બંગભંગ એ પણ મોટું આંદોલન હતું, કારણ કે ભારતના એક રાજ્યને કાપી નાખવાનો હતો બે ભાગમાં, હિન્દુ મુસ્લિમ ભાગમાં. બંગભંગ સફળ નહોતું થવા દીધું પ્રજાએ, કારણ કે તમે સાંપ્રદાયિકતાના ધોરણે ભાગલા પાડો છો. બંગભંગમાં આપણો વિજય થયો, પણ વચ્ચે એક આંદોલન થયું, અને કેટલું મોટું આંદોલન 1857, અને એના ઉપર કેટલી કૃતિઓ લખાઈ. માત્ર અંગ્રેજીની જ વાત કરું તો, 50 નવલકથા છે, 50. ગુજરાતીમાં લોહીલો રંગ લાલ, હરીન્દ્ર દવે, ભારેલોગની. તમે જુઓ કે બંધન અને મુક્તિ, સર્જક શું કરી શકે એ તમને ભારેલોગનીમાં દેખાશે. સ્ટીફન ગ્રીનબ્લાડ જે ઇન્વિઝિબલ બુલેટ્સ નામનો આવી કૃતિઓને સમજવા એક કન્સેપ્ટ આપે છે. કન્સેપ્ટ કેવી રીતે લાગુ પડે છે આ કૃતિ તમે જુઓ. રુદ્રદત્ત નામનો એક ઋષિ આશ્રમ ચલાવે છે, અને એમાં ગૌતમ ને બધા ભણી રહ્યા છે. એની પૌત્રી સાથે જે બહુ દીકરો મરી ગયા છે, કલ્યાણી, ગૌતમ અને કલ્યાણી એકબીજાને ચાહે છે. મંગલ પાંડે ભણે છે, જુઓ ફેક્ટ એન્ડ ફિક્સન કેવા ભેગા થાય છે. અને આ માણસ સશસ્ત્ર ક્રાંતિકારી હતો, પણ એને થયું કે અહિંસાથી બધું થઈ શકશે, હું બધાને હથિયારો આપીને કેટલું થશે, એટલે એ અહિંસાવાદી બને. 1935માં લખાઈ છે, એટલે ગાંધીજીનો પ્રભાવ છે. અને એટલા માટે ઘણા બધા એ પ્રશ્ન ઊભો કર્યો કે ભાઈ 1857માં કોણ અહિંસાવાદી હતું, તો રુદ્રદત્ત કેવી રીતે હોય, સાહિત્યમાં હોય ભાઈ કેવી રીતે હોય, કારણ કે અહીં બુદ્ધ મહાવીર હતા એવી રીતે પણ હોય.
અને બુદ્ધ મહાવીરને ઘણા સદીઓ થઈ ગયા, એ પ્રશ્ન નથી. પ્રશ્ન બીજા નવલકથા સામે થઈ શકે. પણ તમે જુઓ કે રુદ્રદત્તના આશ્રમમાં થી આ બે છોકરાઓ ભાગી જાય છે. નવલકથા ફ્લેશબેકમાં શરૂ થાય છે આપણે, કે જ્યારે ભાગીને પાછા આવે છે, ભાગીને એમને શું થાય છે કે આ ગુરુ ભલે અહિંસા અહિંસાની વાત કરે પણ આપણે બંદૂકો શીખવી પડશે. જુઓ તમે, કારણ કે નવલકથા છે, કુતૂહલ બાળક યુવાનોનું, એટલે એ તો જોડાઈ જાય છે અંગ્રેજો સાથે, જાપાન લડવા જાય છે, જીતે છે, એટલે મંગલ પાંડેનું સન્માન થાય છે, ગૌતમનું સન્માન. હવે બને જેવું સન્માન થયું એટલે આ લોકોને થાય કે આપણે માતાજીની પૂજા કરીએ, એટલે એમણે વિજયાને પ્રસાદ ધરાયો ભાંગનો. અને એક અંગ્રેજ ત્યાંથી નીકળ્યો, એણે કહ્યું કે આ શું છે, તો કે પ્રસાદ. શેનો પ્રસાદ? પ્રસાદ દારૂ કે પ્રસાદ, જો અમે કેવી પીએ, પગેથી પણ લઈએ. એટલે એણે શું કર્યું કે લાત મારી ભાંગને, અને મંગલ પાંડેનું મગજ ગયું એટલે એણે ઉડાવી દીધો અંગ્રેજને. અને પછી બંને જણા કેદમાં પકડાયા ને એમને અહીં લાવતા હતા, વહાણમાંથી કૂદીને સાવરકરની જેમ ભાગી ગયા, બી ભાગીને આવી ગયા પોતાના આશ્રમ પાછા. અને એ આશ્રમમાં ગૌતમ અને મંગલ પાંડેને શોધવા માટે આવ્યા છે અંગ્રેજો, ત્યાંથી કૃતિ શરૂ થાય છે. અને બંદૂક તાકીને ઊભા છે અંગ્રેજો, અને રુદ્રદત્તને કેમ સાચું બોલ આવ્યા છોકરાઓ. રુદ્રદત્તને ખબર જ નથી, આવ્યા તો છે પણ રુદ્રદત્તને ખબર નથી, કારણ કે ઘાસની ગંજીમાં સંતાયા છે. એટલે રુદ્રદત્ત કે છે કે હું જૂઠું બોલતો નથી, ઉઘાડા શરીરે જનોઈ સાથે ઊભેલો છે ઋષિ, અંગ્રેજો મારતા નથી, ગામમાં પણ વાત ચાલે છે, બ્રહ્મત્યા મોટું પાપ છે. એ વખતે તમે જુઓ કે આ ઋષિને મારશે. હવે તરત જ લેખક લોકપ્રિય નવલકથા લખી રહ્યા છે, એટલે એમણે શું કર્યું છે, ફેક્ટ એન્ડ ફિક્સન એવા રમાડ્યા છે. એકદમ આશ્રમમાં તાતિયા ટોપે આવે છે, એકદમ આશ્રમમાં ઝાંસીની રાણી આવે છે, નાના ફડણવીસ આવે છે. આ બધા કહે છે કે મહારાજ આપણે 1857 બળવો કરવાનો છે, અને એનું ચિહ્ન પણ નક્કી થઈ ગયું છે, આ પણ નક્કી થઈ ગયું. એટલે રુદ્રદત્તે કહ્યું કે કરો, તો કે ના જ્યોતિષીએ કહ્યું છે કે આ તારીખ યોગ્ય છે. એમણે કહ્યું કે હા, તારીખ તો એમણે કાઢી હશે, યોગ્ય હશે, પણ પછી રાજ કોણ કરશે? માનો કે અંગ્રેજોને તમે આટલી કરશો, કેમ આપણે નથી? તો કે ના, હજી યોગ્યતા નથી. એટલે એ બધાને માઠું લાગે, ચાલી જાય છે. અને તમે જુઓ કે આંદોલન તો થયું. હવે આંદોલન થયું એટલે આ ગામમાં પણ એનો વાયરો વાયો. મંગલ પાંડે તો જતા રહ્યા છે, ગૌતમ છે, લ્યુસી નામની છોકરી છે ગામમાં, એક ગામમાં એક જ પાદરી છે, એનું નામ છે જોન્સન. હવે આ પાદરી એટલો સારો છે કે ગામમાં રહે છે પણ એને ઉપનિષદમાં બહુ રસ છે, એટલે રુદ્રદત્તને મળવા આવે, ને રુદ્રદત્તની દોસ્તીના કારણે એણે હવે હિન્દુસ્તાની નામ ધારણ કર્યું છે. જોન્સનને યુવાન સેન બની ગયો છે. આ યુવાન સેનની દીકરી છે લ્યુસી, એ આશ્રમના એક છોકરાને ચાહે છે, પણ આશ્રમનો છોકરો એને ચાહતો નથી, કારણ કે એ વિદેશી છે. આ પાછું આપણું નેશનાલિઝમમાં રહેવાનું લગાન જેવું. તો આ લ્યુસી, આ કલ્યાણી, આ ગૌતમ, આ બધા પાત્રોની વચ્ચે થાય છે શું કે હવે 1857 આંદોલન થયું, અને આ જોન્સનને મારવા માટે ગામનું ટોળું આવે છે, ગણેશ હાથમાં બંદૂક લઈને, શંકર એનું નામ છે. હવે શંકર આવ્યો અને રુદ્રદત્ત ઊભા છે કે ભાઈ મારો મિત્ર છે, આને ના મરાય, આને તમારું શું બગાડ્યું છે, જેને મારવાના છે એને મારો, નહીં 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 અંગ્રેજોને જ મારવાના છે. એટલે એમણે કહ્યું કે ના, તો મને મારવો પડશે. અને એક ખભે કલ્યાણી છે, બીજા ખભે લ્યુસી છે, અને શંકર કહે છે કે વૃદ્ધની મતિ વૃદ્ધ થઈ છે, ગોળી મારે છે છાતીમાં, જેને અંગ્રેજોએ ગોળી નહોતી મારી, એને ગોળી મારે છે, એ ગોળી વાગે છે. બે સ્ત્રીઓ વચ્ચે રુદ્રદત્ત પડી જાય છે, ગામમાં સોફો પડે છે, ટોળું ચાલી જાય છે. તમે જુઓ કે 35મા નવલકથા લખાઈ, એમાં 13 ઉમેરો, અને 30 જાન્યુઆરી 1948 આ જ ઘટના સાચી પડી. એટલે એક ભવિષ્ય દ્રષ્ટા કે જો તમે અમુક સંકુચિતતામાંથી બહાર નીકળો, તમે ગાંધીને નહીં સમજી શકો. અને ગાંધી ભલે લોકપ્રિય હોય આ ગામના, પણ હત્યા એના દ્વારા થશે, ભલે અંગ્રેજો એને આંગળીને અડાડી શક્યા. તો તમે જુઓ કે એક લોકપ્રિય લેખકે જે મહાન નવલકથાકર નથી, બિલકુલ જેને કહેવાય કે એક વસ્તુ સંકલનના પાત્રના પ્રશ્નો ઉભા
થાય કે ભાઈ ફિઝિકાલિટીના નવલકથાની કળાની દ્રષ્ટિએ જોઈએ, પણ એમને અર્થઘટનમાં સ્ટીફન ગ્રીન બાલ્ટ કહે છે એમ ઇન્વિઝિબલ બુલેટ્સ, લિટરરી એ અદૃશ્ય જે પરિબળો છે ઇતિહાસના એ જોઈ શક્યા છે. આમ આંદોલન તો ઇતિહાસનું હોય છે, પણ તમે કહ્યા જેમ ક્રોસ રોડમાં એ જ છે. મને મજા પડી ગઈ ક્રોસ રોડમાં કે બેનનો પ્રવૃત્ત એક સિરિયસ એફર્ટ છે. તો આમ આપણે આગળ વધતા વધતા જઈએ છીએ. 1857માં ના આધાર ઉપર બહુ જ નવલકથા લખી, હિન્દીમાં કમલાકાંત ત્રિપાઠીની પાઈઘર એક ગામને કેન્દ્રમાં રાખીને છે જે સારી નવલકથા છે. પણ સૌથી સારી પહેલી જ નવલકથા મા શ્વેતા દેવીની જીવનમાં 28 વર્ષે લખેલી નટી. આપણને આશ્ચર્ય થાય કે નટી નામ આવ્યું અભિનેત્રી. તમે જુઓ કે છે તો ઝાંસીની રાણી વિશે, પણ એમને જેન્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોયું. એમણે જોયું કે એક મહારાષ્ટ્રની છોકરી મધ્યપ્રદેશમાં પરણીન ગઈ, પતિ વેન્ડળ જેવો રાત્રે સ્ત્રીના કપડાં પહેરે છે, સંતાન નથી, એમાં પતિ મરી જાય, યુવા વયે વિધવા થાય, અંગ્રેજો ખાલસા કરી દે, દત્તક પુત્રને સ્વીકારે નહીં, કેસ લડે, વકીલ રાખે, બ્રિટનમાં કેસ હારી જાય, પછી તલવાર ઉપાડે છે. તો એક સ્ત્રીની વિવિધ રૂપો અભિનયો નટી. એક માત્ર કે તૈયાર મા નાયિકા નહોતી, એક સ્ત્રી હતી, એક માં હતી, એક નવવધુ હતી. આ બધામાંથી કેવી રીતે તૈયાર થઈ? મોહનદાસ નેમિશરાય એની સાથે એક બેનપણી મહારાષ્ટ્રથી જ સાથે વળાવી હતી, ઝલકારી, એ મરી ગઈ અંગ્રેજો સાથે લડતા. તો ઝલકારીને ઉપર નવલકથા લખી છે. તમે જુઓ કેવા કોર્નર્સ આવતા જાય છે. આ કોર્નર્સ છે કે તમે આઝાદી આંદોલનને જે સર્વસમાવેશી હતું, જે સ્ત્રી ક્રાંતિકારી આ બંને સ્ત્રીઓ, એટલે આંદોલનને કેવી રીતે અંજલી અપાય. આ ઝલકારીબાઈને લઈને મોહનદાસ નેમિશરાએ હમણાં જ રચના કરી છે 21મી સદી. તમે જુઓ કે 1905માં આગળ સહેજ આવે એટલે ભંગ ભંગ થયું. તો એ વખતે ઘરે બાહીરે, આમ તો બંગાળીમાં ઘણી રચના થઈ છે, પણ ઘરે બાહીરે દુનિયામાં વખણે, કારણ કે એમાં એમણે જે રિલિજિયન ઓરિએન્ટેડ નેશનાલિઝમ થઈ રહ્યો હતો, જે મેં તમને કહ્યું કે આનંદ ભટ્ટ મઠમાં એક તાતણો આવ્યો કે મુસ્લિમ કપાઈ ગયો, તો એ ધીમે ધીમે અહીંયા પણ એ ટાગોર સૂંઘી શક્યા, જેમણે વંદે માતરમ બોલતા બોલતા રાખડીઓ બાંધેલી સ્વાતંત્ર્ય સેનાનીઓને. પણ એમણે જોયું કે આ તો આંદોલનમાં તકવાદીઓ પણ જોડાઈ જાય છે, જે લોકો પ્રજાનું અપાર શોષણ કરે છે એ તો નેતા બની ગયા છે ક્રાંતિના. એ એમને પ્રશ્નાર્થ થાય છે ખરેખર આમનામાં દેશપ્રેમ છે કે આ દેશપ્રેમનું માર્કેટિંગ છે હરીશ કુંડુમાને, એ પ્રશ્ન ઉભો કરે છે આ નવલકથા ઘરે બાગી. નિખિલ, સંદીપ અને વિમલા, જુઓ વિમલા નિખિલની પત્ની છે, સંદીપ નિખિલનો મિત્ર છે, ત્રણની આત્મકથા રૂપે આ ટેકનિક પણ સારી છે, નવલકથા લખાઈ છે. નિખિલને સંદીપ એવું કહે છે કે ભાઈ આખા દેશમાં વંદે માતરમ ચાલી રહ્યું છે, તું જે ગામનો જમીનદાર છે ત્યાં કંઈ ચાલે છે? તો કે હું નિશાળ ચલાવું છું, સારા કામો કરીએ, તું આવ, આપણે કોલેજમાં ભણતા હતા, તું આવીને કંઈક રાષ્ટ્રીય ચેતના જગાવ. એટલે માણસ આવે છે અને ધીમે ધીમે એ છોકરાઓ ઉપર, જેનો નિખિલ પર બધા છોકરાઓ એને આપે છે અમૂલ્ય ને બધા બધા વંદે માતરમ વંદે માતરમ. હવે ગામમાં વંદે માતરમ મુસલમાનો બોલતા નથી. બીજો પ્રોગ્રામ છે વિદેશી ચીજોની હોળી કરવાની, એટલે એક માણસ થોડા કપડાં લઈને બેઠેલો, ખેડૂત પાક નથી થયો એટલે ધંધો કરે છે, તો એના કપડાં લઈને બાળી નાખ્યા સંદીપે. નિખિલને ખબર પડી કે આવો દેશ પ્રેમ મને નહીં ગમે, એ માણસ જે પડ્યો છે કિસાન એ જ દેશ છે, એને સમજાવો, ગળે ઉતરાવો, એ જાતે જ બાળી નાખે, એનું નામ દેશ પ્રેમ કહેવાય. છીનવીને તમે કોઈને મારીને તમે વંદે માતરમ બોલાવશો? અને સંદીપ માનતો નથી, એને છે કે લોકપ્રિયતા મળી રહી છે તો ચાલવા દો. અને તમે જુઓ કે બને છે એવું કે એકવાર નક્કી કરે છે કે આ મુસલમાન ત્રિશેક કુટુંબો છે
એ નાટકના રસિક છે તો નાટક ગોઠવો અને નાટક જોવા આવશે બધા ત્યારે આપણે એમની હોડીઓ ડૂબાડી દઈશું અને પછી ચીમકી આપીશું કે વંદે માતરમ બોલો. અને વંદે માતરમ માટે આ થયું, કોમ્યુનલ રાઇટ થઈ ગયું એમાં એમાં. અને પછી સંદીપ ભાગી ગયો ગામ છોડી, હરીશ કુંડુ જતો રહ્યો કારણ કે એની ઓફિસે પડી ને રાયટ થઈ ગયું. જો એ વખતે કોમ્યુનલ રાઇટ બતાવે છે, મોલવી આવી ગયા અને શરૂ થઈ ગયું. નિખિલ નીકળે છે રાયટમાં એકલો અને એક ગામમાં એક ગોળી વાગે છે, ખાનગી ગોળી વાગે, એની સાથે અમૂલ્ય છે જે સંદીપ બાબુ સાથે જોડાયેલો. પણ એણે જ્યારે આ બધું કર્યું આવું અને પોલીસ આવી તો સંદીપ તો ભાગી ગયો, હરીશકુંડની મુખ્ય મુખ્ય માણસો ભાગી ગયા, નાના છોકરા પકડાયા. તો અમૂલ્યએ કહ્યું, બાબુ સંદીપ બાબુ પોલીસને લાંચ આપવી પડશે, શું કરીશું? એમણે કહ્યું, વંદે માતરમના પૈસા છે ને, આ ઘરે બહારે આ બતાવ્યું છે. આર્નોલ્ડ કહે છે ને ઇતિહાસકાર, એ શરમ નહીં રાખે. અંબાલાલ વકીલ જયંતિ દલાલે બતાવ્યો છે પાદરના તીરથ, જગદીશ બતાવ્યો છે તો અંબાલાલ વકીલે બતાવ્યો છે. અને અંબાલાલો છે આજે આપણી વચ્ચે, જગદીશો ગયા. એટલે આ કામ છે રાષ્ટ્રીય ચેતનાનું, તકવાદી સ્વરૂપ આ બ્રાહ્મણ અને વાસ્તવિક બે સ્વરૂપો જોડે જોડે તમને બતાવતો જાય છે. કે આ નિખિલ જ્યારે બહાર નીકળ્યો, અમૂલ્યને ગોળી વાગી મરી ગયો હશે, પણ એ અમૂલ્યએ પૂછેલું આ રીતે, બાબુ. ત્યારે સંદીપે કહ્યું, વંદે માતરમ એક એવું તળાવ છે કે જે બધા ભેગા જમીન પી લે, પછી જે બચે એ લોકો માટે. એટલે પહેલાં તો એમાંથી લાંચ અપાય કે આપણા છોકરાઓ માટે. તમે જુઓ, આના માટે થઈને તો ઘરે બાહરનો ખૂબ વિરોધ પણ થયેલો. જેણે આપણને રાષ્ટ્રગીત આપ્યું, જેનું જ ગીત બાંગ્લાદેશમાં રાષ્ટ્રગીત છે, એ ટાગોરે આકરી ચિકિત્સા કરી હતી જયંતિ દલાલની જેમ. ગુજરાતી કૃતિ તમે જુઓ, જયંતિ દલાલ, મેં કહ્યું એમ, એક રેલવે સ્ટેશન બાળ્યું, બધા પકડાઈ ગયા, પછી બધા છૂટવું છે પૈસા આપે છે. અને જ્યારે જગદીશ પકડાયો છે, ના જે ફાંસી કર્યું, અમે જાણી બુજીને રેલવે રોકી છે, તમે અમદાવાદ જઈને સ્વાતંત્ર સેનાનીઓને મારવાના હતા એટલે અમે સેનાને નહીં જવા દઈએ ત્યાં. ડોક્ટર છે એક, બીજો એની માં પાસે રેટિયો કાંતિ માં પાસે અંબાલાલ વકીલ જાય, છોકરાને છોડાવો છે, લાંચ ચાલી રહી છે, મારો છોકરો લાંચથી છૂટશે ને હું લાંચ આપીશ. અને અંબાલાલ વકીલ જે અંદર પકડાયેલો પણ એને લાંચ આપી દીધી, બીજાને અપાવે છે. એટલે આ જે વચેટિયાઓ ક્રાંતિઓના એ પણ એ બતાવે છે. એટલે એક હિસ્ટરી જે વ્યક્તિગત લેવલે ન બતાવે ને એ સર્જક બતાવે, સર્જક તમને લઈ જાય છે. એ જે ત્રિકોણ હોય ને ગાંધી ના બતાવે, જગદીશ બતાવે, જે લાખો લોકો કેવા હતા એની અંદર કેવા માણસો હતા. એટલે તમે હિસ્ટ્રી ફ્રોમ ધ બિલો, એક ગામની અંદર છિદ્ર પાડી અને તમને કાળનો ધસમસતો પ્રવાહ બતાવે છે. નંદપરા પાહીઘર ગામનું નામ જ છે, એક એક ગામ લીધું છે, મેરીગંજ ફણીશ્વરનાથ રેણુએ, તમે જો એક ગામ છે, એ ગામની વાત. ક્યારેક એક ગામને આમ તેમ ફેરવાનું, પદ્મપુરી આનંદ મઠ ક્રોસ રોડમાં પણ આમ તો એક ગામ છે, ને પછી છોકરી અમદાવાદ ને પછી મુંબઈ, એક છોકરીની સાથે સાથે કથા ચાલે છે, છેક સુધી આ બધી ચાલે છે. ગાંધીયુગની ગાંધીજીથી કેટલા બધા આપણા સર્જકો નિકટ હતા, કોણે લખી ગાંધી ઉપર નવલકથા? કોઈએ, જેણે ગાંધીને 14-15 વર્ષ દૂરથી દરિયા કિનારે ચાલતા જોયેલા એકવાર, એ જયંત ગાડીતે લખી ચાર ભાગમાં સત્ય. તો એવું નથી ગાંધી ગમે ત્યારે પ્રસ્તુત થશે, બધા નિકટ હતા ઘણા બધા. આ તો આધુનિક સર્જક, પણ એમનામાં એકદમ ગાંધીનું મન થયું કે ભાઈ ગાંધીને મારે સમજવો છે, તો એમણે સત્ય ચાર ભાગમાં આપી. એ રાષ્ટ્રીય ચેતનાની જ નવલકથા ગણાય, કારણ કે રાષ્ટ્રીય ચેતના નવલકથા ક્યારેક વ્યક્તિના હોથે આવેલી. આપણે ત્યાં જેમ મેં તમને કહ્યું એમ કે ઝલકારીભાઈ એમ કેટલાક પાત્રોને લઈ, જેમ મરાઠીમાં ભગતસિંહ ઉપર લખાય છે ઇન્કલાબ, ગાંધીજી ઉપર એ વખતે લખાય પુત્ર માનવીનો મૃણાલિની દેસાઈની, તો એવી રીતે વ્યક્તિ વિશેષ ઉપર દુર્દમ્ય તિલક ઉપર બહુ જ સારી મહાનાયક સુભાષ બાબુ પર વિશ્વાસ પાટીલ મોટું નામ છે. વિશ્વાસ પાટીલ એમની આ તમે જો મહાનાયક
કયા પ્રશ્નો ઉભા કરે કે સુભાષબાબુનું આખું જીવન છે, પણ ત્યાં નવલકથા તરીકેના પ્રશ્નો રહેવાના તો રહેવાના આપણને, પણ એમને આખું જીવન આપણને પ્રસ્તુત કર્યું. પણ એક અહિંસક આંદોલનમાં માનતા એના પ્રમુખ થયા હોય, એ સશસ્ત્ર ક્રાંતિકારી સેના ડ્રેસ નથી બદલાતો, વિચારધારા બદલાય છે, તો એ તુમુલ સંઘર્ષ મગજમાં કેવી રીતે ચાલ્યો એ ત્યાં વિશ્વાસ પાટીલમાં નથી, મને આઘાત લાગેલો. એ દિવસોમાં તો લેખકે અંદર પ્રવેશવાનું હતું કે એવું શું બન્યું કે રેટિયો પકડેલ માણસ બંદૂક પકડે છે, ભારેલોગનીથી ઊંધું. તો એ જવાબ મને મળતો નથી, એટલે હું એ નવલકથા કળાની દ્રષ્ટિએ એને દસ્તાવેજી જ કહું. તમે એમ કહો કે એ તો મળતું નથી, તો એ જ તમારે કામ કરવાનું. ઇતિહાસમાં નહીં મળે, ઇતિહાસમાં જે ઇન્વિઝિબલ બુલેટ્સ, સ્ટીફન ગ્રીનબાર્ડ નવી ઇતિહાસવાદી, એટલે આપણને આ શબ્દ આપ્યો છે. ફ્રેગમેન્ટ ઓફ નેશન્સ જેને કહેવાય, જુદા જુદા રાષ્ટ્ર એક નથી, રાષ્ટ્રો છે, તો કોણ કઈ રીતે બધું જોઈ રહ્યા છે. કારણ કે તમને સ્ત્રીઓની આઝાદી એટલી નહોતી ગમતી, કાળચક્રમાં વિમળા બાપ મરી ગયો છે અને કાકો પૈસા ખાઈ રહ્યો છે, માં વિધવા છે, બાપાએ જેને ઉછીને આપ્યા તે લેવા ગઈ, મારા બાપના પૈસા આપો, એ પેલો કાકા ફરિયાદ કરવા આવે છે છોકરીની માને વિમળાને, આ છોકરીને સંભાળજો આઝાદ થઈ ગઈ છે. આઝાદનો આ પણ અર્થ હતો સાહેબ, તમારો અધિકાર માગો એટલે ગાળ દેવાની આઝાદ. આ મેઘાણીની નવલકથા છેલ્લી. કેટલી વિચારધારાઓ છે સાહેબ, મંદિરની સામે કોઈ સાપ મારી નાખી જાય છે અને આમ કોમ વાત થાય છે, વાંચજો ક્યારેક. તમસ તો છેક 72માં લખાય, આપણી તો આ 47માં છે. અને બે બહેન પણ એ કપડાં ધોવા ગઈ છે ત્યાંથી શરૂ થાય, વિમળા અને ઉર્ભાઈ મુસલમાન, અને ઉર્ભાઈ કે છે આ પાકિસ્તાન શું છે લ્યા, કે કેમ મારો ભાઈ ટોપી નહોતો પહેરતો, તાણાવાળી ટોપી પહેરે છે, હવે કહે છે કે લડકે લેંગે પાકિસ્તાન, ત્યાં પાકિસ્તાન શું છે વિમળા. જુઓ સ્ત્રીઓને કઈ ખબર નથી, તે આપણે જતું રહેવાનું આમ. વિમળા કે છે મને ખબર નથી, પણ મારા સગાઈ થઈ છે ને જલ્દી આવી જાય તો સારું, કારણ કે એ તો છે ને રમદેશમાં છે અને કંઈક યુદ્ધ થવાનું છે, અને ત્યાં એક સુભાષબાબુ છે ને આપણા ભાગી ગયા છે. તો કે ગામવાળા કે એને ગાંધીને ઝઘડો થયો ને એટલે જતા રહ્યા, તો બીજો ગામડ્યો તાલી પાડીને કે આ ભાઈ નાટક છે બધું ગાંધીનું, એકને બહાર મોકલી દીધો ને કહીથી આ ગાંધીને તું ઓળખતો નથી, લોકોમાં કયા સ્પંદનો હતા. અને પાછું થાય એવું, સુભાષબાબુ પલટન બનાવે ને, એકનું નામ ઝાંસી, એકનું નામ નહેરુ, એકનું નામ ગાંધી, પલટનનું નામ જ ગાંધી. ગાંધીજી ભલે અહિંસા માનતા હોય, બંદૂક લઈને જે આવતા હતા ને માણસો, એ એક બ્રિગેડનું નામ હતું ગાંધી. આટલો તો પ્રેમ હતો રસ, રાષ્ટ્રપિતા શબ્દ જ સુભાષબાબુ એમના માટે વાપર્યો, બીજા કોઈએ નહીં. મહાત્મા જેમ ટાગોરે વાપરેલો એમના, ઇતિહાસને જાણો. વોટ્સઅપ યુનિવર્સિટી બાદ બહાર આવો તો એક સંકુલતા આપણે આંદોલનની કયા પ્રકાર કેટલી વિચારધારા, એ વિચારધારાને આપણે કેટલો અર્ઘ્ય આપ્યું છે. કવિતા તો લખાઈ જતીનદાસ ઉપર, ભગતસિંહ ઉપર મેઘાણીની, નોવેલ નથી આપણી પાસે. આમી સુભાષ બોલી છી 6 ભાગમાં નોવેલ છે બંગાળીમાં, 6 ભાગમાં, એટલે પિક્ચર બની ફરગોટન હીરો. અનેક પાત્રો છે જેના ઉપરથી સશસ્ત્ર ક્રાંતિકારીઓ ઉપર ક્યાં લખાયું છે આપણી પાસે. પથેર દાબી લખાઈ બંગાળી શરદ બાબુ. ક્રોસ રોડમાં એક છે કે અહીંયા ભરૂચમાં આમ વ્યાયામ શાળા ચલાવતા પણ ક્રાંતિકારીઓને તૈયાર કરવામાં આવે, અને ત્યાંથી મોહમ્મદની પાસે ઉપડી જાય નાયક આપણો, અને ત્યાં પછી અનુશીલન સમિતિનો સભ્ય થાય. ચિત્તગોંગ ને બધે જાય, ક્રોસ રોડ અદભુત નવલકથા છે. પણ એમાં છેલ્લે એનજીઓ થઈ જાય છે, જે બેને આખી જિંદગી કામ કર્યું ત્યાં હવે કીટી પાર્ટી ચાલે છે સંસ્થામાં. ત્યારે મને લાગે કે અબ તુમારે હવાલે એનજીઓ વતન સાથી, એનજીઓ છોડી રાજકીય દ્રષ્ટિ આપણે ગુમાવી દીધી છે. એ ક્રોસ રોડ આપણને એ સંકેત આપે છે. પણ ક્રોસ રોડની સૌથી મહત્વની વાત મને જે લાગી એ જેન્ડર, સ્ત્રીઓ કેવી બહાર આવી
આ દિવસોમાં સ્ત્રીઓએ પોતાની ઓળખ ઊભી કરી, જે આપણને કહેવાય કે અસ્વપ્ન સુખી જીવનમાં જેમ છે, પણ અહીંયા જુદી રીતે. એક છોકરી, કારણ કે એવું કહેવાય છે કે માનો કે ભૂકંપ થયો અને ઘર પડી ગયા બધાને, તો જેલે પડી ગઈ તેમાં જે નિર્દોષ કેદીઓ તે છૂટ્યા, એમ આ દિવસોમાં જ્યારે ઘર છોડવા પડ્યા, ભાઈ આંદોલનમાં જોડાઈ ગયો, બાપ મરી ગયા, હવે છોકરી કરે શું, એમાં છોકરી આશ્રમમાં આવીને એને રંગ લાગ્યો અને એની એ નવલકથા છે ક્રોસ. પછી તો પત્રકાર સાથે લગ્ન કર્યા, આઝાદીના આંદોલનમાં જોડાય, જે ફળ્યું રાડી રાડનું કહેવાતું હતું, ભાઈ મર્યો આઝાદીમાં એટલે શહીદનું થયું, અને પછી ત્રીજું ફળ્યું નામ મળ્યું ક્રાંતિકારી સ્ત્રીઓનું. તો આમ એક ફળિયાને ત્રણ રૂપે બતાવીને વર્ષાબેને જે વાત કરી છે 2017માં, તો આવી અનેક નવલકથાઓની વાત થઈ શકે, જે દાખલા તરીકે આખા ભારતની સ્વતંત્ર આંદોલનને લઈને લખાતી નવલકથાઓમાં જો કોઈ મને બેસ્ટ નવલકથા લાગી હોય તો એ મેલા આંચલ છે. મેલા આંચલમાં એ વખતે જ લખાઈ જ્યારે બંધારણ લખાતું હતું 53માં, આમ લખાઈ 2 વર્ષ પહેલાં, પછી બિહારથી બહાર પડી, પછી દિલ્હીથી બહાર પડી, પણ લગભગ આઝાદીના એ દિવસોમાં. અને આઝાદી કેવી રીતે અધૂરી રહી ગઈ આપણી, આપણા કાસ્ટના જેન્ડરના એ બધા જ પ્રશ્નો, કેવી રીતે કોંગ્રેસમાં તકવાદી તત્વો ઘૂસી ગયા અને 52 દાસની હત્યા થઈ ગઈ, જે એમના ગુરુ હતા રેણુના સતીનાથ પાદુડી, એમની એક નવલકથા છે. એ નવલકથા એનો આધાર મેલા આંચલ ઉપર હતો, અને એ નવલકથા જેનું નામ જ સરસ હતું પેલું ઢોરાય ચરિત માનસ, ઢોર ચરાવનારો એક છોકરો છે, જો રામચરિત માનસ લખાય તો ઢોરાયનું શું કામ લાગે. અને ખરેખર બિચારો ઢોર ચરતા ચરતા રોડ બન્યો ને, તો એમાં નોકરીએ વળગી ગયો, તો બધા કે બધી નાતને અડવું પડે, અરે ભાઈ પૈસાની જરૂર છે, ખાવું પીવું શેની નાત, એટલે તો જોડાઈ ગયો. અને એમ રોડ બનાવતા બનાવતા પટના ગયો, એની પત્નીને દોડતો આવીને કહેવા આવ્યો કે આ ઝૂંપડામાં કે આપણા પેલા જમીનદાર આવ્યા છે, ખાદી પહેરી જાજે તો, અને નહેરુ એમના ઉપર હાથ રાખ્યો છે, હાલ આપણને ત્યાં હેરાન કરે છે કે. એટલે કેવા તત્વો ખાદી પહેરી લીધેલી, અને માઇક નહેરુ પકડે એમના માટે કે ભાઈ ગામડાથી આવેલા સ્વાતંત્ર્ય સેનાની, પણ એ ગામડામાં હજી કાસ્ટ ક્રિટ કોમ્યુનિટીમાંથી બહાર નથી નીકળ્યા. જે રીતે જમીનો પડાવી લે છે મેલા આંચલના અંતે, ગાંધીની એક બાજુ હત્યા થાય નહીં, 52 દાસની હત્યા થાય છે. ગાંધીની હત્યા થઈ ત્યારે બહુ આવતા નથી શ્રદ્ધાંજલિમાં, અનેક પ્રકારની ટોપીઓ છે, સફેદ ટોપી છે, કાળી ટોપી સંઘની છે, લાલ ટોપી માર્ક્સવાદની છે, આ બધા જ જુદી જુદી વિચારધારાઓ એમાં છે. એટલે રેણુ એક સમગ્ર લક્ષી અને છતાંય નૈરાશ્યપૂર્ણ લાગે, પણ અંતે તમે જુઓ ગામમાં જે કામ કરવા આવ્યો તો ડોક્ટર જેને નક્સલવાદી માનીને પકડી લીધો, જુઓ એ વખતે દેશદ્રોહના કાયદા, પણ પછી મુક્ત થયો અને ગામની કમલી સાથે લગ્ન, 2-3 લગ્નો અને કમલીનું બાળક થાય ત્યાં નોવેલ પૂરી થાય. નવું ભારત આવા લોકો દ્વારા જન્મશે કે જે ને એમ કહેવામાં આવ્યું કે તું MBBS થયેલો છું, તું તો અહીં મેલેરિયા માટે આવ્યો હતો, પણ આ નિરક્ષરતા અને ગરીબી માટે રોકાઈ ગયો, તો તું ચાલ પાછો મેલેરિયા માટે. એણે કહ્યું કે ના, હવે તો મેરી ગંજ જ મારું ગામ. તો આમ જે ડોક્ટર મેલેરિયાના બદલે નિરક્ષરતા અને ગરીબી સામે લડશે, એવા ડોક્ટરો એ દેશની આશા છે. તો આ મેલા આંચલે પણ આપણને એક પ્રતિમાન પૂરું પાડ્યું છે. દક્ષિણમાં કંથપુરા લખાઈ છે અંગ્રેજીમાં, આપણા રાવ જે જાણીતા નોવેલિસ્ટ, એમાં પણ એક ગામ જ છે કંથપુરા. તો એક ગામ લઈને, એક વ્યક્તિ લઈને, અને આપણને આઝાદીના આંદોલનના અનેક વિચારધારાઓની સંકુલતામાં આપણને આ નવલકથાઓ લઈ ગઈ છે, જે આપણી પૂર્વ નોર્થ ઇસ્ટની નવલકથાઓ નાગાલેન્ડની યારુ ઇંગમ, એ અસ્મિતા વિમર્શમાં લઈ જાય છે કે જે આદિવાસીઓને જાપાન તૂટી પડ્યું ત્યારે કોઈએ નહીં તો બ્રિટિશરોએ સાચવ્યા ને, તો કોંગ્રેસ પણ ત્યાં બહુ પહોંચી નહોતી, તો એ લોકોને એક એવું થયું હતું કે આપણે બ્રિટિશરોએ આપણા દુશ્મન છે ને ઇન્ડિયન એ આપણા દુશ્મન છે, તો આપણે શું કરવાનું, આપણે એક જ નગા ચેતના,
આજે પણ થોડા જ દિવસો પહેલા આ જ સરકારે નાગાલેન્ડને જુદો ધ્વજ આપવો પડ્યો છે હજી પણ. તો આ આઈડેન્ટિટી ક્રાઇસિસ શેમાંથી આવ્યા છે એને પણ નિપટાવવા પડશે. કારણ કે જેને આપણે રાષ્ટ્ર કહીએ છીએ કેવું હોય તો કાસ્ટ, જેન્ડર, આઈડેન્ટિટી આ બધાની ઉપર થઈને જવું પડશે. જો તમે એમ કહો કે ના હું તો નગા ચેતનામાં જ માનું છું, ના નાઝિક ડોસા એવા છે, રસી જ ના લે, અંગ્રેજોની રસી છે, ડેન્જર હોય ના લેવાય, એજ્યુકેશન પણ એમનું એવું છે ના પુરુષ બનાવી દે છે, એમનો છોકરો જ ભણવા જતો રહ્યો, બીજી જ્ઞાતિમ લગ્ન કર્યા, ડોસો તૂટી પડે છે. અને એટલા માટે એક ઈસાઈ છે એને દત્તક લે છે, કારણ કે ઈસાઈ છે પણ આદિવાસી પણ આમ બહુ માને છે, તો કે તું સાચો, તું મારો મુખી હવે પછી. કસમકસ છે એમ કહું છું. રિસાંગ, નાઝિક ડોસા, ફાનિટ ફાંગ, વિડીએસલે અને જીવન માસ્તર, અને આ બધાનું પ્રેમ કથા તો ખરી જ સારેંગલા અને રિસાંગ. તમે જુઓ કે એક કેવી રીતે નોવેલ લખાય, બેસ્ટ નોવેલ છે. યારુ ઇંગમ, વિરેન્દ્ર કુમાર ભટ્ટાચાર્ય, જેમની મૃત્યુંજય નવલકથાને જ્ઞાનપીઠ પણ મળ્યો, એમાં પણ આદિવાસી ચેતના હિન્દ છોડોમાં કઈ રીતે ઝૂલાયેલી, જેમ કે તાતિયા ટોપે ઉપર બાબા ભાડની નવલકથા છે એ પણ જોઈ શકાય. પછી તમે જુઓ કે ચોટી મુંડાનું તીર, આદિવાસી ચેતના જે અંગ્રેજો સામે લડેલી, અને હવે તો ગોવિંદ ગુરુના કારણે ધૂણી તપે તીર, એ જે આ ઘટના બનેલી આપણી ગોધરા પાસે, એ ઘટનાને લઈને રાજસ્થાનની એક જલિયાનવાલા બાગ જેવી ઘટના. તો નવલકથા હવે આ રીતે રાષ્ટ્રીય ચેતનાના જુદા જુદા કેન્દ્રો, ફ્રેગમેન્ટ્સ ઓફ નેશન, આદિવાસી કેમ લડેલા, એ પણ આપણી ધ્યાન બહાર જવું જોઈએ નહીં. તો જ મેં આ જે વ્યાખ્યાનની શરૂઆત કરી હતી, ઇન્ક્લુઝિવનેસ, કોઈ બાકાત નથી, અભણ ભણેલા, દલિત સવર્ણ, શિક્ષિત અશિક્ષિત, સ્ત્રી પુરુષ, તો એક સમ આપણું જે અદ્ભુત આપણી જે સિદ્ધિ હતી સ્વાતંત્ર્ય સંગ્રામમાં, એ સિદ્ધિને આપણે ક્યાંક વેડફાઈ ના જાય, આપણે મહેલા આચરના ડૉક્ટરના સહારે, ગણદેવતાના શિક્ષકના સહારે, યારુંગમના જીવન માસ્તરના સહારે, આસુબીનો ઉજાસના દેવરાજના સહારે, આજે સામ્રાજ્યવાદનો વિરોધ અને અન્યાયનો વિરોધ, બાકી અંગ્રેજોનો આપણને ક્યાં વાંધો, પણ અપાર શોષણ હતું, તો આ રાષ્ટ્રીય ચેતનામાંથી એ જ શીખવાનું કે સાચી રાષ્ટ્રીય ચેતના એટલે અન્યાયનો વિરોધ. એવી એવી શિક્ષિત પેઢી તૈયાર થાય કે જે અંગ્રેજોનો વિરોધ કર્યો હતો, કાળા અંગ્રેજને પણ અમે નહીં સહીએ, કારણ કે અમે અંગ્રેજોનો વિરોધ કર્યો હતો એ છીએ. એટલે ચીનુ મોદીની એક કૃતિ છે કાળો અંગ્રેજ, એટલે પ્રેમચંદજીએ કહેલું આવૃત્તિ નામની વાર્તામાં કે જ્હોનની જગ્યાએ, એટલે જ્હોન નામ અંગ્રેજી, જ્હોનની જગ્યાએ કોઈ જોશી બેસી જાય તો એ આઝાદી ના કહેવાય, પણ આખી વ્યવસ્થા પલટાય. કારણ કે મૂળ તો આપણે રાજકીય આઝાદી તો આપણે જોઈતી નહોતી, આપણો મુખ્ય પ્રશ્ન હતો સામાજિક આર્થિક, સામાજિક એ નહોતો, એ તો કરવી પડે, ગાંધીજી કરી રહ્યા હતા, પણ આર્થિક, આર્થિક આઝાદી, રાજકીય આઝાદી, સામાજિક આઝાદી, આ ત્રણેયને, એટલે નવલકથાએ સંકુલ ચિત્ર બતાવ્યું છે કે જેમાં એક વાસ્તવિક ચિત્ર બતાવ્યું તો સાથે સાથે આઝાદીના લોકપ્રિય આંદોલનનો લાભ લઈને તકવાદીઓ કેવા ઘૂસી ગયા હતા એ પણ બતાવ્યું છે, જે મેં આ નવલકથાઓના આધારે વાત કરી. મને લાગે છે કે આટલી વાત પર્યાપ્ત.